નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ, એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂ કરીએ એક્સપ્રેસ ન્યૂઝ. તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નાપાક પાકિસ્તાનની વધુ એક હરકત સામે આવી છે. સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. એક જવાન આ ફાયરિંગમાં શહીદ થયો છે, જ્યારે અન્ય એક જવાન ઇજાગ્રસ્ત થયો છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નૌશેરા સેક્ટરમાં નાપાક પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નાપાક પાકિસ્તાનની વધુ એક કરતૂત સામે આવી છે. ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. કામેશ, વાત કરવામાં આવે તો પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, વધુ વિગતો. જે સોનલ, આપને જણાવી દઉં કે ચારે બાજુથી ઘેરાયેલા પાકિસ્તાનની જાણે બુદ્ધિ બગડી ગઈ હોય તેવા અત્યારે સમાચાર અને અહેવાલ સામે આવ્યા છે. કારણ કે નૌશેરા સેક્ટર જે છે ત્યાં આગળ ફરીથી પાકિસ્તાની સેના દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ભારે માત્રામાં ફાયરિંગ કરવામાં આવ્યું, મોર્ટાર હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ભારતીય સેનાએ પણ તેને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ફાયરિંગની ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે તો અન્ય એક જવાન ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. સૌથી મહત્વની વાત સોનલ એ છે કે કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ચારે બાજુથી હચમચી ગયું હોય તેવા અહેવાલ સામે આવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાન તરફથી સતત ને સતત ભારતને કંઈક ને કંઈક રીતના નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે અત્યારની આ ઘટનાને જોવામાં આવી રહી છે. ચોક્કસથી કામેશ, વાત કરવામાં તો નૌશેરામાં આ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે પાકિસ્તાને, હાલની શું પરિસ્થિતિ છે નૌશેરા સેક્ટરમાં? આપને જણાવી દઉં કે વહેલી સવારથી જે નૌશેરા સેક્ટર જે છે ત્યાં આગળ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, મોર્ટાર હુમલો કરવામાં આવ્યો હતો, તો જેને પગલે કહી શકાય કે સ્થાનિકોમાં એક બાજુ ભયનો માહોલ ફેલાયો છે અને બીજી બાજુ ભારતીય સેના દ્વારા સમગ્ર એરિયાને કોર્ડન કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નાપાક પાકિસ્તાને ફરી એક વખત પોતાની હરકત બતાવી છે. નૌશેરા સેક્ટરમાં ગોળીબાર કર્યો છે. ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો, પરંતુ ભારતીય એક જવાન શહીદ થયો, અન્ય એક જવાન ઇજાગ્રસ્ત છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.